વલ્લભીપુર તાલુકાના ખેટાતિંબી ગામની પ્રાથમિક શાળામાં માનો યા ના માનો જેવી ઘટના સામે આવી। પ્રાથમિક સ્કૂલમાં અચાનક ચાર બાળકો બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાયા। ત્યાંથી બાળકોની હાલત નાજુક જણાતા ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડાયા। સવારે વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં બેઠા હતા ત્યાં અચાનક ચાર બાળકોને ખેંચ આવી શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી। તબીબ સાથે ટેલિફોનિક વાત કરતા હાલ બાળકોની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું। આ બાબતની જાણ થતાં તાલુકા હેલ્થ ઓફિસર પોલીસ સ્ટાફ સહિત ખેટાતિંબી પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા। સાહેબ આપનું નામ? હરેશભાઈ શામળભાઈ પટેલ। સાહેબ હાલમાં જે ખેટાતિંબી સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ સાથે જે બનાવ બની રહ્યા છે શું કે એ બાળકોને અચાનક જ તકલીફ થઈ ગઈ હતી? શાળામાં આવતા હતા, 11:15 નો સમય હતો અને બાળક પ્રાર્થના પૂરી થયા પછી વર્ગમાં આવ્યો અને અચાનક એને શ્વાસ ચડવા લાગ્યો, શરીર ઠંડુ થઈ ગયું હતું, હાથ પગ જકડાઈ ગયા હતા અને એ પ્રાર્થના પૂરી થઈને વર્ગખંડમાં હતા અને વર્ગખંડમાં બાળકોની વર્ગ વ્યવસ્થા કરતા હતા ત્યાં અચાનક બીજા વર્ગના બાળકો આવી અને મને કહેવા લાગ્યા કે સાહેબ જય અને મિલન અને સાક્ષી આ ત્રણ બાળકોને જુદા જુદા ટાઈમે જુદી જુદી અસર, મતલબ જુદા જુદા ટાઈમે એક જ પ્રકારની અસર થઈ હતી પણ બાળકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને હું એ વખતે બીજાના વર્ગમાં વર્ગ વ્યવસ્થામાં હતો। આપે જાણ કરેલી? વાલીની સાથે બાળકને ઘર સુધી પહોંચાડ્યું અને પછી તાત્કાલિક એમને પ્રાઇવેટ વાહનમાં વલ્લભીપુર સરકારી દવાખાને પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી। હાલ કેટલા વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત છે? સરટી હોસ્પિટલમાં 3 બાળકો એડમિટ છે અને 1 બાળક ને સારવાર હેઠળ રહેતો છે વલ્લભીપુર, એ સારું થઈ અને ઘરે હતો અને આજે સ્કૂલે પણ આવ્યો હતો અને 1 બાળકને આજે પણ થોડીક અસર થઈ હતી, એ તાત્કાલિક 5-10 મિનિટમાં તૈયાર થઈ નોર્મલ થઈને અત્યારે આજે સ્કૂલમાં હાજર જ છે।